નમસ્તે બાળ મિત્રો, આપણી શાળામાં સ્વાગત છે. ચલો આજે ધોરણ આપણે 6 થી 7માં આપણે કાગળનો ડાગલો બનાવતા શીખીશું. જો એની જગ્યાએ તમારે ડાગલામાં જો કાગળ ન લેવું હોય તો છે ને, તમારે જે ચા પીવાની કપ આવે છે નાની નાની, અથવા તો આવો ગ્લાસ હોય તો પણ ચાલે, પણ આપણે એ બનાવીને શીખીશું. તો એમાં કાગળના કપમાં પછી સ્ટ્રો લેવાની છે અને ગ્લાસ, તમે તે કપ અથવા તો ગ્લાસ લઈ શકો. તો આપણે શરૂઆત કરીએ. તો સૌ પ્રથમ આપણે શું કરી લેશું કે આવો કાગળ હોય એને લંબચોરસ કાપી લેશું, બરાબર છે? આટલો આપણે મોટો કરવો હોય જેટલો એટલો આપણે કાપી લેશું આવી રીતના, અને અહીંથી આટલે હું વાળીને અને આમ કાપી લઈશ. ચલો દેખાઈ ગયું, દેખાય. ચાલો ત્યાર પછી હું આને આવી રીતના વાળી દઈશ, આવી રીતના વાળતું જવાનું, પાછું આને આવી રીતના આમ વાળતું જવાનું. આ વળાઈ જાય ત્યાર પછી આને આમ વાટલું કરીને આ ખોળેથી આવી રીતના વાળશું, ત્યાર પછી આ બાજુને અહીંયાથી આમ વાળશું. એટલે કે મૂળ સરખે સરખા આપણે ભાગ કરવાના છે, આડા હવળા કરવાના નથી. ત્યાર પછી આમ કરશું. હવે આ ભાગને આપણે આવી રીતના થોડોક આમ વાળી દેશું, આટલું આટલું પટ્ટી થાય, આપણે પટ્ટી વળાઈ જાય પછી આપણે ફરીથી આપણે આને આમ વાળશું. આવી રીતના પાછું આમ કરી લેશું. ચલો આમ થઈ જાય ત્યાર પછી આ ભાગ છે એને આજે આવી રીતના તમને ગડ બતાવશે, ત્યાર પછી આપણે આ એક ભાગ એને કાપી લેશું આવી રીતના. એક સાઈડનું આવી રીતના કાપી લેવાનું છે. કપાઈ જાય ત્યાર પછી તમારે આ જે ખાંચા છે એમાં આપણે શું કરી લેવાનું છે, આવી રીતના કરી લેશું, કાપા કરી લેશું, સાવ કાપવાનું નથી. થઈ ગયું કાપા. ત્યાર પછી આને આપણે જોઈન્ટ કરશું આવી રીતના. આ ભાગ જે આપણે કાપ્યો છે એને અહીંયા માથી આવી રીતના જોઈન્ટ આવી રીતના કરી દેશું. તો સૌ પ્રથમ આપણે જોઈન્ટ કરી દઈએ તો એના આપણે મદદ લેશું ગુંદરની. ગુંદર વડે આપણે એને જોઈન્ટ કરી દેશું. વધારે નહીં કે ઓછો નહીં એવી રીતના આપણે ગુંદર લગાવવાનો છે, અને હલકા હાથે ભીં દઈને એને ચોંટાડી દેશું, અને પછી આવી રીતના કરી લઈશું જે અંદર ભાગ વહી જાય છે. હવે આને આપણે આવી રીતના કરી દેશું આમ. આવી રીતના, અને વચ્ચેની બાજુમાં સેજ આપણે આટલો ભાગ રાખવાનો છે, બરાબર છે? તો સૌ પ્રથમ પહેલાં આપણે એને ચોંટાડતા જઈએ. આવી રીતના ઉપરની સાઈડ જ લેતું જવાનું છે બધામાં, બરાબર છે? અંદરની સાઈડ કરવાનું નથી. આ ચોંટી ગયું પછી આપણે આને ચોંટાડી દઈશું. પહેલાં બધામાં ખૂણે આપણે લગાવી દઈએ એક બાજુ, અને અહીંયા લગાવી દઈશું, અને આને અને આમ ચોંટાડશું કે બધાને ધીમે ધીમે આપણે આમ કરી દઈશું. જોજો દેખાય છે. હવે આપણે શું કરશું તો પછી એક રાઉન્ડ કાપી લેશું. આ ચોંટી જાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. આપણે અહીં ગુંદર નથી લગાવ્યું એટલે એને લગાવી દઈએ. હવે આ ભાગને સેજ આપણે ગોળાકારમાં શેપ લઈ લઈએ. આ થઈ જાય ત્યાર પછી આપણે એક ચોરસ કટકો લેશું.
अथवा तो लंबचोरस पर चाले, आपणे तो खाली राउंड करवानुं छे। आ भागने खुल्लो राखवानो छे। आपणे अहींया आ जे कटको छे एने आपणे जॉइंट ટકા દઈશું આની સાથે આવી રીતના દેખાય છે। આ થઈ જાય એટલે આપણે એને અહીંયા ચોટાડી દેશું અને અંદરના ભાગથી તમારે શું કરવાનું છે કે ચોટી જાય એટલે એને સપોર્ટ દેવાનો છે। कोई पण वस्तु होय एना अंदरथी आम पी देशो चोटाड़ी देशो एटले चोटी जाशे। हवे आ ज्यां सुधी सुकाय छे त्यां सुधी आपणे बीजू करी लईए, एनी सळी करी लईए अथवा तो नळी आपणे आवे छे ए करी लईए। तो वधारना आपणे कापी लेशुं। चलो हवे आपणे शुं करशुं तो के छे आटला पट्टा कापी लेशुं। एवा आपणे तन चार पट्टा कापी लईए। तो आपणा चार पट्टा कपाई गया, पांच नथी कापन, नाना मोटा वधी वधी आटलू साकड़ू थाव जोईए, एनथी साकड़ू थाव जोईए नहीं। तो हवे आपणे शुं करशुं के आ पट्टाने आपणे वाळता जाशुं, जेम आपणे वाळीए छे एवी रीतना। कोई पण पेन होय पेननी मदद थी आपणे एने जे आ कोर होय एने अहींयाथी वाळी लेशुं, आपणे सरळता पड़े वाळवा माटे आवी रीते। अने आपणे एने वाळी लेशुं, धीमे धीमे वाळता जशो एटले एनी रीतना ए वळी जाशे। આવી રીતના કરી લેશું આપણે। હવે આને શું કરશું તો કે છે આ જે ભાગ છે એને ગુંદરથી ચોટાડી દેશું। આવી રીતના કરી લેશું। ચાલો તો આપણે એવા ત્રણેય બીજા કરી લઈએ। બાળ મિત્રો આપણે અહીંયા આ સળી બની ગઈ છે, ત્યાર પછી જે મેં કાગળ ચોટાડ્યું હતું એને ફરતી બાજુથી કાપી લીધું। ત્યાર પછી આ ભાગ છે એને આપણે અહીંયા સાઈડમાંથી કાપીને આટલું આવી રીતના આમ અંદર વાળી દેશું આપણે, આટલું આમ આપણે એને વાળી દેશું આ ભાગને। આવી રીતના વળાઈ જાય એટલે આપણે એના પહેલાં શું કરશું ગુંદર લગાવી દેશું। મેં તમને ખાલી શીખડાવ્યું છે પણ આની અંદર ગુંદર લગાવીને ફરતી અહીંયા ગુંદર લગાવીને આપણે ચોટાડી દેશું। તો અહીંયા આપણે ચોટાડી દઈએ તો આ બની ગયો આપણો નાનો કપ। હવે આમાં શું કરશું કે જે અહીંયા મેં કીધું હતું કે અહીંયા વચ્ચે જગ્યા રાખજો, અહીંયા આપણે જે આ સળી આમ સમાઈ જાય એવી રીતના આપણે એને જોઈન્ટ કરશું અથવા તો કાણું કરી લેશું। તો એના માટે આપણે કોઈ પણ સળી છે કાણા જેવું કરવા માટે લઈ લેશું, એ ભાગ ઉખડે નહીં એટલા માટે હલકા હાથે જ કરજો, નકર શું થશે એ તૂટી જશે અથવા તો આપણે ખાતર કરી લઈએ। ચોરસ કરી લેવાનો છે, ગોળ કરવાનો નથી। મેં તમને ગોળ રખાયું હતું પણ આપણે લંબચોરસ કાપી લેવાનો છે। આવી રીતના તમારે લંબચોરસ અથવા નાનું છે તો તમે મોટું પણ કરી શકો। દેખાય છે હજી મોટું કરવું હોય તો પણ તમે કરી શકો છો, કારણ કે આપણે જે ઓલું છે સળી બનાવી છે એને આપણે
अंदर जॉइंट करवा माटे, बराबर छे। हवे आ थई गयु, चलो त्यार पछी जे आ सड़ी तमने देखाय छे ई सड़ी ने आपणे सरखे सरखी कापी लेशुं। आवी रीतना देखाय छे आ भाग छे, एने सरखो ऊपरथी नीचेथी ना कापो तो चालशे, पण ऊपरथी आपणे सरखे सरखू कापी लईए। ત્યાર પછી આ સળીને આપણે શું કરશું, બે સળીને જોઈન્ટ કરશું અને બે સળીને આપણે આવી રીતના આંબાર દઈશું, પણ આપણે પહેલાં બધી સળીને જોઈન્ટ કરવાની છે। આવી રીતના પહેલાં આપણે બધી સળીને જોઈન્ટ કરી લઈએ, એના માટે આપણે જોશે કોઈ પણ આવી સેલો ટેપ હોય, કલરવાળી અથવા તો બીજી કંઈ પણ તો પણ ચાલે, આપણે એને જોઈન્ટ કરી દઈએ। એક બાજુ આપણે ફેવિકોલ લગાવશું, કારણ કે જો તમારે પટ્ટી લગાવી હોય તો પણ તમે કરી શકો છો। મારી પાસે આ પટ્ટી છે તો મારે આ પટ્ટી લગાવી છે, ચાલો હું આને લગાવી દઉં, પછી આ વધારાનું છે એને કાપી લો તો પણ ચાલે। આપણે આને અહીંયા રાખી દઈએ જોઈન્ટ કરવા માટે। મારા હાથ ગુંદરવાળા છે એટલે સાથે સાથે આવે છે, આપણે બીજી પણ લગાવી શકીએ, સેલો ટેપના હોય તો તમે આવી રીતના પટ્ટી પણ લગાવી શકો છો। એ સુકાય ત્યાં સુધી આપણે બીજું કરી લઈએ। તો આપણે અહીંયા જોઈન્ટ કરી દીધું છે, દેખાય છે ને તમને, તો આપણે એને વાળી દેશું, આ ભાગ છે એને અહીંયા આમનામ રાખશું। હવે એક ગોળ મજાનો સરસ મજાનો આપણે કાપી લેશું, લંબગોળ થાય તો પણ વાંધો નહીં, એમાં આપણે બે ભાગ કરી લેશું આવી રીતના, અને એને આપણે સરસ મજાનું કાપી લેશું ગોળાકારમાં બેની આવી રીતના આપણે કાપી લેશું। હવે આ ભાગને આપણે આની સાથે જોઈન્ટ કરી દઈશું, એને સેજ આપણે આવી રીતના દબાવી દઈશું અને આવી રીતના કરી દઈશું, દેખાય છે। હવે આ ભાગ છે એમાં પણ આપણે નાના નાના ગોળ કરી લઈશું, આપણે એને આવી રીતના દબાવીને એને શું કરશું, અહીંયા ગુંદર લગાવી દેશું, જે આપણે ગોળ બનાવ્યા છે એને આપણે ચોંટાડી દેશું આવી રીતના। ચાલો થઈ ગયું, હવે આ છે આપણે એને અહીંયા જોઈ લેશું કે પોરવાય છે કે નહીં, આવી રીતના આપણે જોઈ લઈશું। આપણને એવું લાગે કે સેજ બધે અડે છે તો આપણે શું કરવાનું, એને ફરીથી થોડું કાપી લેવાનું, આ ભાગને સેજ આપણે પોળો કરી દેવાનો, વાંધો નહીં અંદરનું સેજ વધારે કપાય તો। આવી રીતના દેખાય છે, તો આપણે જોઈ લઈશું અંદર આવી રીતના થઈ ગયું, જોવો જોઈએ। હવે શું કરશું કે આપણે
आ छे एने आपणे दोरी बांधी देशुं। दोरी केवी रीतना बांधशुं ए आपणे जोईए। हवे आपणा घरे कोई पण आवा दोरा पड्या होय ने માપ કરી લેશું કે કેટલો દોરો જોઈએ છે, એટલા દોરાથી આપણે ચાર ભાગ કરી લેશું, અથવા તો બે ત્રણ આપણે બે જ ભાગ કરવાના છે, અથવા તો વધી વધીને ત્રણ ભાગ કરવાના છે, વધારે કરવાના નથી। ભાગ થઈ જાય એટલે આપણે જે આ ભાગ છે આ ભાગને આપણે એની સાથે બાંધી દેશું। અને અહીંયા છેડે છેડે ગાંઠ વાળી દેશું। ત્યાર પછી આ બંધાઈ જાય એટલે આપણે અહીંયા પોરવી લેશું અને આ ભાગને અહીંથી આપણે લઈને અહીંયા સે જગ્યા રાખશું। જગ્યા રાખીને જગ્યા રાખીને આપણે અહીંયાથી આને અહીંયા બાંધી લેશું। ખૂણે જ બાંધવાનું છે, આ ભાગ વધારે દેખાય તો પણ વાંધો નહીં। જે છેડા હોય છે એને આપણે બાંધી દેવાના। ચાલો થઈ ગયું, હવે આ ભાગને આપણે આવી રીતના કરી લેશું। હવે આ ભાગ છે ને આવી રીતના ઝાલવાનો છે, ત્યાં શું કરવાનું છે, ઝાલવાનો છે। હવે આ થશે એટલે આપણે આ ભાગને આમ પણ કરી શકીએ, આ ભાગને આપણે દોરી વડે અહીંયા બાંધી લેવાના। અહીંયાથી આટલું આમ બાંધી લેશું, અહીંયા સેલો ટેપ મારી દેશું। તો આવી રીતના આપણે નીચે દોરાથી આપણે એને વાળી દેવાનું છે, કારણ કે આ ભાગ છૂટો ન પડી જાય એટલા માટે આવી રીતના આપણે એને ઝાલી લેશું। અને આ ઝાલીને આપણે બે ખૂણા છે ઝાલીને આપણે આમ કરશું એટલે આપણો આ ડાગલો બની જશે। હારે હારે આપણે આંગળી વડે આને ખેંચવા, આમ કરશો પછી આમ કરશો પછી આમ ફરી કરશો, પછી આપણે આ નીચું લઈએ, નીચું લઈએ એટલે આ આંગળીથી આપણે આમ કરશું, વળી ખેંચશું, વળી છૂટું પાડવાનું, એટલે આપણો ડાગલો બની જશે। તો તમે પણ આવી રીતના ડાગલો બનાવજો। જો તમારો ડાગલો છે એની આંખ મોટું નીકળું છે તો એ પણ આપણે કરી લઈએ। જો આ ભાગ છે એને આપણે આવી રીતના તમે ના હાથ પણ કરી શકો છો, બરાબર છે। અહીંયા આપણે થઈ ગયું, તો હાથ આપણો બની ગયો ડાગલો। તમે પણ આવી રીતના ઘરે ડાગલો બનાવજો। જો આની જગ્યાએ તમારે સ્ટ્રો લેવી હોય તો પણ તમે લઈ શકો છો। નમસ્તે।